સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરીનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રતનપર માધવ રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર દૂર કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. અગાઉ આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે કંપનીએ કોઈપણ જાતની મંજૂરી લીધા ન હોવા છતાં મોબાઈલ ટાવર નાખવાનું કામ શરૂ કરવામાં આવતા હાલ સ્થાનિક રહીશો દ્વારા આ કામ રોકી દેવામાં આવ્યું છે. તેમજ મોબાઈલ ટાવરના વિરોધમાં જોરાવનગર પોલીસ સ્ટેશને અરજી આપવા છતાં ફરિયાદ લેવામાં ન આવતી હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિક રહીશોની મુશ્કેલી ઝડપથી દૂર થાય તેવું સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે. ત્યારે આ સ્થાનિક રહીશોની શું છે સમસ્યા, આવો સાંભળીએ. હું દીપ્તિબેન શાહ છું અને રતનપુરમાં માધવ રેસિડેન્સીમાં અમે રહીએ છીએ. અહીંયા ટાવર જે મોબાઈલનો નાખવામાં આવે છે એરટેલનો, એ નાના છોકરાને એના રેડિયેશનથી કેટલું બધું નુકસાન થાય છે. એના બ્રેન ટ્યુમર એક થઈ જાય છે મગજમાં, જેનો કોઈ ઈલાજ નથી, અને બાળક પોતાનું જીવન ગુમાવે છે. તો આટલું બધું જે જોખમી છે એ કામ અહીંયા ટાવર થઈ શકતું નથી. અમારા બધાએ પોલીસ સ્ટેશનમાં અમે રિક્વેસ્ટ કરી, એપ્લિકેશન પણ આપી છે, પણ કોઈ અમારું સાંભળ્યું નથી, કોઈ રિક્વેસ્ટ નથી સાંભળી. એરટેલમાં આપી છે, જી બોર્ડમાં પણ આપેલી છે એપ્લિકેશન, પણ કોઈ સાંભળતું નથી. કલેક્ટર ઓફિસમાં પણ અમે જઈએવા, અભી હાલ અમે પોલીસ સ્ટેશન જઈએવા, આખી સોસાયટીના મેમ્બર બધા, પણ કોઈ નથી સાંભળતું. માધવ રેસિડેન્સીના તમામ મિત્રો છે, તેની જે છેલ્લા 2-3 મહિનાથી ચાલી આવતી આ રજૂઆત છે કે અમારા વિસ્તારમાં રેસિડન્સ વિસ્તારમાં જે ટાવરનું બાંધકામ શરૂ કરવામાં આવેલું છે, જે સ્વાસ્થ્યને ઘણું બધું હાનિકારક છે. આડોશપાડોશમાં રહેતા તમામ વર્ગના લોકોને જે નુકસાનકારક છે. આ ઉપરાંત નજીકના વિસ્તારમાં 2-3 સ્કૂલો આવેલી છે, જે સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ ઘણું બધું નુકસાનકારક હોવાથી તેની રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલું છે. આ ઉપરાંત કેટલાક નગરપાલિકા વગેરે વગેરે જગ્યા પર પણ આવેદનપત્ર આપવામાં આવેલું છે. આમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી, અને ઉપરથી માધવના તમામ જે રહેવાસીઓ છે, જે લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, અને ધાકધમકીથી પોલીસ મૂકીને ટાવર ફરજિયાતપણે ઊભો કરવામાં આવે છે એવું સૂચવવામાં આવે છે. આજે પણ પોલીસ સ્ટેશને જે લોકો ફરિયાદ કરવા માટે ગયેલા છે, પરંતુ અરજી લીધેલ નથી. મારું નામ જોશનાબેન નરેન્દ્રભાઈ જોશી છે. અમે માધવ રેસિડેન્સીમાં રહીએ છીએ ત્યાં. અહીંયા રોડનો બહુ ત્રાસ છે, અને અહીંયા બહુ ગારો કિચડ થાય છે. છોકરાઓને, મોટાઓને, બધાને બહુ તકલીફ પડે છે. અને અહીંયા ટાવર નાખ્યો છે તે બહુ ભયજનક છે. નાના અને મોટા છોકરાઓને એના કિરણો ખૂબ તકલીફ પાડે એવું છે. માટે એ કઢાવવા માટે વિનંતી સર્વને કહીએ છીએ કે રોડ કરાવો અને આ ટાવરનું કંઈક કરો. એના માટે પ્રાર્થના વિનંતી કરીએ છીએ કે આ અમારી અરજીની સ્વીકાર કરો બધા. રતનપર માધવ રેસિડેન્ટ જયરામભાઈ પટેલ બોલું છું. અમારે અહીંયા ટાવર અમે 3 મહિનેથી એને અહીંયા ઘોષિત કર્યું છે. અમે કલેક્ટરમાં અરજી આપી, મામલતદાર મ્યુનિસિપાલ નગરપાલિકામાં આપી, એટલવાળાને આપી અને જીબીમાં આપી. કોઈ કોઈની ઓલી કરતા નથી. અને એ ટાવરવાળાનો માલિક એમ કહે છે, જે પ્લોટ છે અમારે ભાડે આપેલો છે અને અમને ધાક ધમકી આપે. આખા માધવના 80 ઘર રહેણાંક છે, બધાને સારા હાનિકારી છે, અને રેડિયેશન બહુ ખરાબ આવે. નાના છોકરાઓને, મોટાઓને, બધાને તકલીફ પડે. એના માટે થઈને અમે આખા માધવ રેસીને થયાની ઘોષિત કરી છે. પણ અમારે જો આજે પોલીસ સ્ટેશન ગયા હતા તો એ અરજી લીધી નથી. એના માટે તાત્કાલિક ટાવર અમારો બંધ થાય એના માટે અમે આ અલી કરીએ છીએ. એના છોકરાને તકલીફ પડે, આ બાજુમાં 3 સ્કૂલો છે, એ લોકોને તકલીફ પડે એમ, એટલે એના માટે તાત્કાલિક આની પગલાં લેવા વિનંતી.